એવી દશા છે, એક એક માણસને 25-25 કંકોત્રીઓ આવી હોય, 25-25, 50-50 કંકોત્રીઓ આવી હોય. હવે કઈ જગ્યાએ ચાંદલો કરવા જવું, કઈ જગ્યાએ હાજરી આપવી, કઈ જગ્યાએ જમવા બેસવું, કઈ નક્કી કરી શકાય. 25 જગ્યાની કંકોત્રી હોય, મિત્ર વર્ગ બહુ મોટો હોય, ક્યાં જવું ને ક્યાં ના જવું, સ્કૂટર ઉપર ફરો તો કેટલું ફરી શકે. એટલે હું તમને એક ખાસ ભલામણ કરું છું, વૈશાખ મહિનાનો આગ્રહ છોડી દેજો. 12 મહિના પરણાવવાના, 12 મહિના, શ્રાવણ મહિનો, ભાદરવો, આસો, કારતક, માગસર, પેલા ધનારક મિનારક કશું જોવાનું નહીં. કઈ થાય તો મારી જવાબદારી, હું કોઈ બહુ મોટી જવાબદારી તો ના લઈ શકું. પણ અરે અરે, બધું જોડાયા પછી નથી થતું હતું, 70 વાર જોડાયેલું હોય છે તો નથી થતું. બધા આ યુરોપમાં, અમેરિકામાં જે આપણા છોકરાઓ રહે છે, એમને પૂછી જુઓ, શનિ ને રવિ સિવાય બીજું કોઈ મુહૂર્ત? શનિ ને રવિ જ. અને એ જ બપોરે જયારે ટાઈમમાં હોલ આપ્યો હોય 2 કલાક માટે, એ જ ચોગડિયા, બીજા કોઈ ચોગડિયા. હવે જો 12 મહિના તમે લગ્ન કરો તો અત્યારે વાડીઓ થઈ ગઈ, ચોમાસાની કોઈ અસર નહીં, શિયાળાની કોઈ અસર નહીં, રાત રહેવાનું નહીં, ગોદડાની જરૂર નહીં, તો ઓછામાં ઓછો એટલો તો લાભ મળે કે લોકોને 12 મહિના ચકતા ખાવાના મળે. હવે અત્યારે આ વૈશાખ મહિનામાં એવા ચકતા ચાલશે કે લોકો ચકતા જોઈને જ મોઢું ફેરવી લેશે, ના 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 ના, કેમ કે ઉપરા ઉપરી રોજ, ઉપરા ઉપરી રોજ રોજ. અને પેલા 12 મહિનામાં વહેંચાઈ જાય, એટલે 12 મહિનામાં અઠવાડિયે 15 દિવસે એકાદ લગ્ન હોય તો એમાં રસોયા મળે, મંડપવાળા મળે, ગોર મહારાજ મળે, બધું જ મળે સારી રીતે. પણ એ થવાનું, કરવું જ પડશે. એ વેમ કઈ લાંબો ટાઈમ સુધી એ ચાલવાના, હવે થવા માંડ્યું છે કે નથી થવા માંડ્યું? હવે આપોઆપ પરિવર્તન થવા માંડ્યું છે. કેમ થવા માંડ્યું છે? ઔદ્યોગિક ક્રાંતિ એ તમને તમારા પાસે કરાવે જ, તમારે સગવડ મેળવવી જ પડે, તમારા પાસે બીજો કોઈ રસ્તો નહીં, ટાઈમ નથી. આજે તો લગ્નમાં જઈને ઉભા રહો એટલે કર્મકાંડ વાળાને ધક્કા મારીને પેલો કાઢી મૂકે છે, ફોટોગ્રાફર, મહારાજ આગા ખસો. અને એ જ બધું વિધિ કરાવતો હોય, ફોટા પાડતો હોય. મહારાજે જાણે કે આપણે એટલી ઉપાધિ ઓછી, ચાલો ને તમારે જેમ કરવું હોય એમ. તો હવે 2-2.5 કલાકમાં લગ્ન થઈ જાય છે, ક્રિશ્ચિયનોના ત્યાં 10 મિનિટમાં થઈ જાય છે, માત્ર 10 જ મિનિટમાં. ચર્ચમાં જાય, ઉડણી જેવું ઉઢ્યું હોય, જાય પેલા રજીસ્ટરમાં સહી કરે, કંઈક વિધિ, 2-3 પાદરી, 5 જ મિનિટની વિધિ કરાવે, બસ ભગવાનને પગે લગાડે, નમસ્કાર કરાવે, જાઓ વિદાય, પતી ગઈ વાત, પૂરી થઈ. આપણે હજુ 2-3 કલાક 4 કલાક લાગે છે, પણ એ 4 કલાક ધીરે ધીરે ઓછા થવા લાગશે. તમે જોજો કેમ ઓછા થવા લાગશે, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિથી માણસનો સમય કિંમતી થાય. માણસનો સમય કિંમતી થાય એટલે માણસ કિંમતી થાય. માણસની કિંમત એટલા માટે વધે, માણસની કિંમત વધે એટલે એને ટાઈમ પાસ કરવાનું પોસાય. 1/2 કલાક પછી બીજી બસ ખાલી જતી હોય તો એ માણસો ઉભા નથી રહેતા, આ જ બસમાં જવું છે, ભલે લટકતા જઈએ પણ 1/2 કલાક પછી ખાલી જવાની, પણ 1/2 કલાક ક્યાંથી લાવવો? એ બધી ક્રાંતિઓનું મૂળ છે ને એ ઔદ્યોગિક ક્રાંતિ છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કીધું સ્ત્રીઓનું સ્થાન ઊંચું આવ્યું. ભારતમાં એ થઈ રહ્યું છે, અને ભારતમાં એ શહેરોમાં જ્યાં થયું છે ત્યાં આપોઆપ એ લેવલ બદલાઈ ગયું છે. જ્યાં એ નથી થયું ત્યાં હવે ધીરે ધીરે થઈ રહ્યું છે. મને કે બિલકુલ સાચી વાત, કોઈ ધર્મગુરુએ આ નથી કર્યું, અને ધર્મગુરુથી આ થઈએ ન છે, આ તો આ વ્યવસ્થાએ કર્યું છે. એક વાસ્તવિકતાએ તમને પડકાર કર્યો કે આ રીતે જ જીવવું પડશે, કેવી રીતે ચાલશે. એક ટાઈમ હતો જ્યારે સ્ત્રી છે એને 4 દિવસ આવે એટલે ઘરના ખૂણામાં એક કપડું પહેરી અને બિલકુલ ચૂપચાપ પડી રહે, પડોશી આવીને રસોઈ બનાવી જાય, કોઈ આવીને પાણી ભરી જાય, એ કશું જ કોઈ ચીજને અડી ન શકે. હવે શું કરશો? હવે એ તો શિક્ષિકા છે, એ કોઈ ઓફિસમાં ક્લાર્ક છે, એ કોઈ જગ્યાએ ડોક્ટર છે, એ કોઈ જગ્યાએ કંઈ છે, શું કરશો, શું વ્યવસ્થા કરશો? મારા જેવો ગમે એટલી બૂમો પાડે ને, પણ એ કંઈ ચાલવાનો, એ કશું ચાલવાનું નથી, તમારે ચલાવી લેવું પડશે. કારણ કે એક વાસ્તવિકતા ઊભી થઈ ગઈ, એક આવશ્યકતા ઊભી થઈ ગઈ. શરૂઆતમાં થોડો કચવાટ રહે પણ અંતે બધાને બાંધ છોડ કરવી પડે, કરવી પડે ને કરવી પડે, એમાં કંઈ ચાલી શકે. એટલે પહેલો જે વિભાગ છે એ પહેલા વિભાગનું નામ છે કર્મકાંડ. જ્યારે પ્રજા ફુરસદવાળી હતી
લાંબો સમય હતો, બીજું કંઈ કામ નહોતું, ત્યારે આ લાંબા લાંબા કર્મકાંડો થતા, પણ એ કર્મકાંડોમાં જ આખો ધર્મ આવી નથી જતો, પૂરો ધર્મ એમાં કંઈ આવી જતો. અરે દુનિયામાં સૌથી લાંબા કર્મકાંડો આપણે હિન્દુઓ કરતા અને જૈનો કરતા, જૈનોમાં આપણા કરતા આજે લાંબા કર્મકાંડો છે. પૂજા ભણાવવાની હોય એટલે કલાકો સુધી બધી વિધિઓ થયા કરતી હોય. જ્યોતિષમાં આખી દુનિયામાં સૌથી વધારે જ્યોતિષ માનનારી પ્રજા જૈન પ્રજા છે. એ ચોકડિયા મુરાદ ફલાણું ફલાણું એવા ઝીણા ઝીણા કાઢતા હોય, તો એ બધું છે. અંગ્રેજોએ દુનિયા ઉપર રાજ કર્યું, ચોકડિયા કાઢી કાઢીને કર્યું, મુરત કાઢી કાઢીને કર્યું, આખી દુનિયા ઉપર રાજ કર્યું. ઇંગ્લેન્ડથી કોઈ ગવર્નર જનરલ નીકળવાનો હોય એટલે અહીં સામે મોઢે કાળ છે કે જોગણી છે કે ફલાણું છે કે એવું જોઈ જોઈને નીકળ્યા. જ્યારે સ્ટીમર જતી હોય ત્યારે બેસી જવાનું. હવે આપણે સ્ટીમર જતી હોય કે પ્લેન જતું હોય ત્યારે બેસી તો જઈએ, પણ પસ્તાણું કરીએ, ખરું કે નહીં? કે તે દિવસે તો નીકળાય એવું નથી, તો વાંધો નહીં એમ કે પસ્તાણું કરી આવો. એટલે બે દિવસ પહેલા જઈને એક બચકું બીજે કંઈક મૂકી આવે, પાછા આવી રહે બીજે જઈને મૂકી આવે, એટલે આ પસ્તાણું થઈ ગયું. એટલે હવે કંઈ પેલું નડવાનું, આ તો મનને મનાવવાની જ વાત થઈ ને, આ તો મનને મનાવવાની જ વાત થઈ. તો આવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થતી હોય છે એના ઉપર, આચાર ઉપર, વિચાર ઉપર, વર્તણૂક ઉપર એની અસર પડતી જ હોય છે. બીજો જે વિભાગ છે એ બીજા વિભાગનું નામ છે આચારશાસ્ત્ર. આચારશાસ્ત્ર એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યા. અને તમને નવાઈ લાગશે કે દુનિયાના બધા ધર્મોમાં જે જે પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવામાં આવી છે સરખી મળતી આવતી, સરખી મળતી નથી આવતી. જેને એક ધર્મ પાપ માને છે બીજો ધર્મ એને પુણ્ય માને છે. કોઈને મારવું, કોઈની હિંસા કરવી, હત્યા કરવી પાપ છે, કોઈ એને પુણ્ય માને છે. એ કરવું જ પડે, ભગવાનને રાજી કરવા માટે કરવું જ પડે, બીજો એને પુણ્ય માને છે. આખી દુનિયામાં ફરી વળજો, એક હિન્દુ ધર્મ જ એવો છે જે નાવામાં પુણ્ય માને છે. બાકી નાય બધા લોકો, પણ નાવામાં કંઈ પુણ્ય માને. અને જૈન ધર્મ તો ઉલટો પાપ માને, પાપ પુણ્ય તો ના માને પણ ઉપરથી પાપ માને. એમના સાધુ સાધ્વીઓ કદી નાય નહીં, ખાલી કપડું આમ લુખી નાખે. અને આપણે તો નદી જોઈ નહીં ગાડા, કચરી જવું પડે તો કચરી જાઓ, ગમે તો જે થવું હોય થાય. એમ લખ્યું હોય કે જો આ ગંગાજળમાં જો ના હો તો તમારા બધા પુણ્ય પાપ બળીને ખાક થઈ જાય, પાપ બધા બળીને ખાક થઈ જાય, મોક્ષ મળી જાય ગંગા સ્નાન. એટલે હિન્દુ ધર્મ છે ને એનું પ્રતીક જયારે પરદેશીઓ બતાવે ત્યારે સ્નાન કરતા માણસો બતાવે, બીજા બધા ધર્મોને બતાવે, એમાં હિન્દુ ધર્મને જયારે બતાવવાનો હોય ત્યારે ગંગાજી હોય, બધા ડૂબકીઓ લગાવતા હોય, કોઈ નહાતા હોય, કોઈ અમર્ઘ્ય આપતા હોય. કારણ કે આખું લક્ષ્ય શાના ઉપર છે? બસ નવ નવ ને નવ. અમે રામેશ્વર પહોંચ્યા, અને જે રામેશ્વર ગયા હશે દક્ષિણની યાત્રામાં એમને ખબર હશે રામેશ્વરના મંદિરમાં 22 કુંડ છે. 22 હે, 24 છે, આ 24 છે, 24 કુંડ છે. એ મારી સાથે બધા ઘણા માણસો, મેં દરેકને કહ્યું જુઓ આપણે ખાલી આમ જળ ચડાવી લેવાનું. એક માણસ સાથે લીધેલો પણ આપે એટલે માથે ચડાવી લેવાનું. પણ અમારા બે પટેલો દુહાઓ એવા જબરા નીકળ્યા કે ના બાપજી, અહીં કંઈ વારંવાર થોડા આવવાના હતા, આ તો મનખા દેહ મળ્યો છે કે મળશે એટલે અહીં કંઈ વારંવાર અવાય, મારે તો 24 માં નાવું છે. હવે પથ્થરના કુંડ, ઠંડુ પાણી, આ ભાઈને ગરમ પાણીએ નાવાની ટેવ, અને બે ડોહાઓ એવા ને લીલા જ કપડે, કારણ કે અહીંથી પણે કપડું બદલે નહીં. 7, 8 અને 9મો કુંડ નાયા અને ટાઢ ચડી, થરથાર 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 થરથાર. એટલે મેં કહ્યું કપડાં પહેરો, મને કે મનખા દેહ મળ્યો છે કે, મેં કહું બરાબર છે મનખા દેહ મળ્યો છે કે મળશે એ બધું બરાબર છે, પણ તમારી અંતિમ વિધિ અમારા હાથે ના થાય એ સારું છે. યાર તમારા છોકરા કરે તોય તમારા મનખા દેહને સફળ કરજો, એ મારા હાથે એ વિધિ રામેશ્વરમાં મારે કરવી પડે. તો તમારો છોકરો મને પૂછશે કે અમારા ડોહાને ક્યાં મૂકીને આયા, એટલે ભલા થાવ ને કપડાં પહેરો. માણ સમજાવીને એક ડોહાને તો પહેરાયા, પણ બીજો ડોહો કે ના બાપજી, મરી જવું તો મરી જવું, પણ મારે તો આ 24 કુંડમાં નાવું નાવું ને નાવું. એમણે બહુ જોર કર્યું, 14 ને 15મા કુંડે આવ્યા
અને પછી થથર્યા, મારા સામે જોવા માંડ્યા કે હવે મહારાજ કેદ પહેરી લો. પણ હું સમજી ગયો કે હવે આ મારા સામે જોવે છે કે બાપજી કહે તો હું પહેરી લઉં. મેં કહું કશો નહીં, હવે 15 ને 9 24 હવે 9 બાકી છે, હિંમત કરો. મનખા દેહ મળ્યો છે કે મળશે, હવે હિંમત કરો. ઓશિયાળો ઉતરેલું ચહેરું કરુણ ચહેરો થઈ ગયો. અરે મેં કહું કપડા પહેર, કપડા મૂર્ખા. એક મૂર્ખ ને એવી ટેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી નું જઈ તોડે પાન. આખાને એટલા માટે કહેવું પડે, તું માત્ર આચમન લઈ લે, આવી વિધિ પતાવી લે ને, તે આચમન લેવા જેવું હોય તો લે. એમાં ગંદકી હોય, દુર્ગંધ મારતી હોય, કીડા હોય, કમળાનો રોગ હોય. હવે એવી બધી ધાર્મિકતાનો કોઈ અર્થ નથી, જે કરવાનું હોય કરો. એટલે ધર્મનું જે બીજું સેક્શન છે ને, એ બીજા સેક્શનનું કામ છે પાપની અને પુણ્યની વ્યાખ્યા કરવી. અમે અંબાજી ગયેલા એકવાર, આપણે અંબાજી માતા છે ને, ત્યાં એક કુંડ છે અને પછી બધા ઉતરી ઉતરીને આચમન કરે, લાલ રંગના ઝીણા ઝીણા જંતુઓ આમ ગણ્યા નહીં, એટલા એટલા ઘરમાં આઘા પાછા આઘા પાછા થતા હોય. તમે આમ પાણી લો તો 100-200 તો તમારા એટલા પાણીમાં આવી જાય. મેં કોઈ ખબરદાર, જો કોઈ આચમન કરશો, આપણે દર્શનથી થઈ ગયું, બસ અહીં ઉભા ઉભા દર્શન કરો એટલે થઈ ગયું. તો હવે બધાની સરખી વ્યાખ્યા છે ખરી, બધાની સરખી વ્યાખ્યા. જેના ઉપર ભાર દેવો જોઈએ એના ઉપર ભાર ન દેવાય, અને જેના ઉપર ભાર ન દેવાનો હોય એના ઉપર ભાર દેવાય. પછી શું થાય કે પ્રજા પાપ અને પુણ્યના નામે ખોટા રવાડે ચડી જાય. બસ ડુંગળી ના ખવાય, લસણ ના ખવાય, લાંચ ખવાય કે નહીં, લાંચ ખવાય કે નહીં એનો વાંધો નહીં, બટાકા ના ખવાય, રીંગણા ના ખવાય, પણ લાંચ ખાવ છો એ બટાકા કરતા ભારે છે, એ રીંગણા કરતા ભારે છે. બે રીંગણા ખાવા હોય તો ખાવ ને ભાઈ, પણ આ તમે લાંચ હજારો રૂપિયાની હડપ કરી જાઓ છો, એ લાંચ તમને કેમ દુઃખ નથી દેતી? કારણ કે તે વખતે જયારે શાસ્ત્રો રચાયા હશે ને, એ વખતે કોઈ લાંચ નહીં લેતું હોય, અને નહીં લેતું હોય એટલે કોઈએ ભાર ના દીધો કે લાંચ ના લેવી, એવું ના દીધું. પણ ડુંગળી ઉપર ભાર દીધો, લસણ ઉપર ભાર દીધો. હવે આજના જમાનામાં તો ભાર શાના ઉપર દેવો પડશે? લાંચ ના ખવાય, બહુ ભારે પડતું વ્યાજ ના ખવાય. હવે એ તો ચાલતું હોય, અને આ બાજુ ડુંગળીને જોઈને છીકો ખાતા હોય, બટાકાને જોઈને છીકો ખાતા હોય, જે ખરું આભડછેટ છે એ તો ત્યાં રહેલી. એટલે ધર્મનું જે બીજું સેક્શન છે, એ બીજા સેક્શનની અંદર આચારની વ્યવસ્થા હોય, અને આચારનું મુખ્ય ધ્યેય છે પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવી. એક બીજી વાત પણ સાંભળજો, પાપ અને પુણ્યની કદી પણ નિશ્ચિત વ્યાખ્યા કરી શકાતી નથી, કદી કરી શકાતી નથી. મહાભારતમાં લખેલું છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથા. યુધિષ્ઠિરે કહ્યું છે ધર્મને નિશ્ચિત રૂપથી કહેવું બહુ કઠિન છે. એક જગ્યાએ પુણ્ય થતું હોય, બીજી જગ્યાએ એ જ કર્મ પાપ થઈ જતું. પુણ્ય અને પાપ, દેશ બદલાઈ ગયો એટલે ફળ બદલાઈ ગયું, કાળ બદલાઈ ગયો એટલે ફળ બદલાઈ ગયું, પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે ફળ બદલાઈ ગયું. એક બહુ ડાકુ હતો, બહુ ભયંકર ડાકુ, આખી જિંદગી એને પાપ કરેલું, હત્યા જ હત્યા, હત્યા જ. આજ પેપરમાં આવ્યું છે, તમે વાંચ્યું છે, ડ્રાઈવરોને મારી નાખતા, પેલા 3 ડ્રાઈવરોને મારી નાખે, ગાડી લઈ જાય ભાડે, રસ્તામાં ગાડી વાળા ડ્રાઈવરને જ મારી નાખે, પછી ગાડી વેચી દે 2-5-10 હજાર જે કંઈ આયા. હવે એવી ચોરીની ગાડીના તો કંઈ પૂરી કિંમત ઉભસતી હશે, એ જે આયા 8-10 દિવસ મોજ શોખ કર્યા, હોટલોમાં ઉતર્યા, ખાધું પીધું, એશ આરામ કર્યો, વળી પાછી બીજી ગાડી, ડ્રાઈવરને કહેવાનું હેડ આપું, રસ્તામાં મારી નાખે. કેટલું મોટું પાપ, જરા વિચાર તો કરો. એના એનું બૈરું હોય, એના છોકરા હોય, એનું ઘર હોય, એનો આખો માળો હોય, એના 5 દિવસના મોજ શોખ માટે ડ્રાઈવરોને મારી નાખે. હવે એ પાપીઓને તમે કયો દંડ દેશો? એના ઉપર દયા કરશો? એના ઉપર દયા કરી શકાય ખરી? એને શું દંડ દેશો? એવો દંડ દેવો જોઈએ કે જેથી બીજા કોઈની હિંમત ના થાય, અને તો જ રાજ ચાલી શકે, નહીં તો રાજ ચાલી શકે. બહુ પાપ કર્યા, બહુ પાપ કર્યા, પણ એને કોઈ સંત મળ્યા. અને આ વાત પણ યાદ રાખજો, જ્યારે કોઈનો પણ ઉદ્ધાર થવાનો હોય ને, એની પહેલી નિશાની છે કે એને કોઈ સંત મળે, એ સિવાય ઉદ્ધાર થઈ શકે. પરમેશ્વર તો પાસે છે, નજીક છે, પણ એ નજીકની વસ્તુ સાથેનો સંપર્ક કોણ કરાવે? કોઈ સંત હોય તો એ સંત જ સંપર્ક કરાવે, નહીં તો નજીક હોવા છતાં પણ તમે લાભ લઈ શકો. કોઈ સંત મળ્યા અને એનું હૃદય બદલાયું,
એને આઘાત લાગ્યો. અરે અરે, મેં આ શું કર્યું? રે પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે પાપી, તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ પશ્ચાતાપની ગંગામાં એ બહુ રડ્યો, બહુ નાયો. પછી પેલા સંતને કહ્યું, મારો કોઈ ઉદ્ધાર થાય એવું બતાવો. એણે કહ્યું, જો તારો ઉદ્ધારનો રસ્તો બતાવું, લે આ કાળા રંગની ધજા, એક લાકડીમાં એને ખોસજે અને 68 તીરથ કરજે, રામ 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 બોલજે, અહરમિશ રામ માય થઈ જજે, જે મળે ખાજે, ના મળે તો એમને સુઈ જજે, પણ 68 તીરથ ફરજે. જે જગ્યાએ આ ધજા તારી દોડી થઈ જાય, બસ એમ સમજવું તારા બધા પાપ બળીને ખાક થઈ ગયા. અને પેલાને લગ્ની લાગેલી, લાકડીમાં ધજા ચડાવી અને પછી નીકળી પડ્યો. ઠેઠ રામેશ્વરથી માંડીને બદ્રીનારાયણ, ને બદ્રીનારાયણથી માંડીને જગન્નાથપુરી, ને જગન્નાથપુરીથી પાછો રામેશ્વર સુધી આખું ચક્ર બધે ફર્યો બધે, પણ ધજા દોડી ના થઈ, ના થઈ તે ના થઈ, નિરાશ થઈ ગયો. અરે રે, કાંથી થાય? એટલા પાપ કર્યા છે કે ધજા કદી દોડી થઈ શકે? છેલ્લી જગ્યા હતી ગુરુજીને મળવાની જગ્યા હતી, જઈને કહું કે આ ધજા તો દોડી થઈ, કોઈ બીજો રસ્તો બતાવો. 5-7 માઇલ ગામ બાકી રહ્યું હશે, જંગલમાંથી જઈ રહ્યો હશે, અને અચિંતાની અને ચીસ સાંભળી, બચાવો બચાવો બચાવો, ચીસ સાંભળી. જેવી ચીસ સાંભળી એવો જ તો દોડ્યો. જુએ છે તો 3 માણસો એક ગભરું સ્ત્રીની લાજ લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કપડાં એના ખેંચી રહ્યા છે, અને પેલી ચીસો પાડી રહી છે, અને આનું પેલું જૂનું લોહી ઉકળી ઉઠ્યું. ધજા કાઢી નાખીને લાકડીનો ઉપયોગ કર્યો, અને લાકડી જઈને ધડાધડ મારીને ત્રણેયના ખોપરા તોડી નાખી, ત્રણેયને મારી નાખી, અને પેલી સ્ત્રીને બચાવી લીધી. સ્ત્રીએ કહ્યું, ભાઈ મારી જિંદગી તમે બચાવી લીધી, તમારો આભાર, ભગવાન તમારું ભલું કરશે. પણ એને ભાન થયું, ઓહો હો હો, આ 3 હત્યાનો ઉમેરો થયો, પાપનો તો ઘડો ભરાયેલો હતો, ને એમાં પાછું આ નવું પાપ પાછું ઉમેર્યું, હવે શું થશે? એવી ચિંતામાં પાછો આવ્યો, જ્યાં પેલી ધજા નાખેલી આવીને જુએ તો ધોળી થઈ ગયેલી, કાળી ધજા હતી એ એકદમ ધોળી થઈ ગઈ. એને નવાઈ લાગી, આ કોઈ તીર્થ નથી, અહીં કોઈ ઘાટ નથી, અહીં કોઈ કુંડ નથી, અહીં કોઈ નદી ગંગા નથી, અને આ ધોળી ધજા અહીં થઈ ગઈ. પાછી ચડાવી અને ગુરુની પાસે ગયો, જઈને કહ્યું, બાપજી ધજા ધોળી થઈ ગઈ. હે હા, પણ ધોળી થઈ ગઈ, પણ મારી શંકાનું સમાધાન ના થયું. ગંગામાં નાયો ના થઈ, રામેશ્વર ગયો ના થઈ, મથુરા ગયો ના થઈ, કોઈ જગ્યાએ ના થઈ, પણ આજના દિવસે આવતા મેં 3 માણસોના માથા વધેરી નાખ્યા, એમાં આ ધજા દોડી થઈ. અને ગુરુએ કહ્યું, બેટા તે આખી જિંદગી જે માણસોને માર્યા હતા ને, એ તારા સ્વાર્થ માટે માર્યા હતા, તારા પેટ માટે, તારા મોજશોખ માટે હત્યા કરી દીધી, પણ આજે જે તે હત્યાઓ કરી છે ને, એ તારા માટે નહીં, કોઈને બચાવવા માટે. અને કોઈને બચાવવા માટે, કોઈના રક્ષણ માટે જ્યારે આ કામ કરવામાં આવે, ત્યારે એ પાપ ના કહેવાય, એ પુણ્ય કહેવાય. એ પાપ ના કહેવાય, પણ એવું હવે કોઈની લાજ લૂંટાતી હોય અને આપણે બેઠા બેઠા જોયા કરીએ કે આપણાથી કંઈ હિંસા થઈ શકે, એકાદ વાત પ્રયત્ન કરી જોઈએ, ભાઈ આવું ના થાય. એટલે બેસ ને, તો બે તમાચા મારી બેઠા છે. હવે એને પુણ્યાત્મા કહેશો? એને પુણ્યાત્મા કહેશો? એટલે ધર્મરાજને લખવું પડ્યું, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ તો અત્યંત ગુપ્ત જગ્યાએ મૂકી દીધેલું છે, એનો નિર્ણય ના કરી શકાય. નિર્ણય ક્યારે કરી શકાય? વિવેકથી. દેશ, કાળ અને વ્યક્તિનો સંદર્ભ, પરિસ્થિતિનો સંદર્ભ, આ બધાનો જે વિચાર કરે, તો જ તમે પાપ પુણ્યનો વિચાર કરી શકો, નહીં તો વિચાર થઈ શકે નહીં, નહીં તો ના થઈ શકે. એટલે આ આચારનું જે શાસ્ત્ર છે, અર્થાત જે પાપ અને પુણ્યનું શાસ્ત્ર છે, એ બધાના જુદા જુદા છે. એટલું જ નહીં, આપણું કે બીજાનું જે છે એ પણ સમય સમય ઉપર બદલાતું રહ્યું છે, બદલાતું રહ્યું છે, સમય સમય ઉપર બદલાતું રહ્યું છે. હું બનાસકાંઠામાં રહું, દુષ્કાળનું કામ કરીએ અને દવાખાનું કરેલું, ઘણા દર્દીઓ દવા લેવા આવે. એક બ્રાહ્મણ આવે,
75 વર્ષના વૃદ્ધ, બહુ સાત્વિક માણસ, કેડિયું પહેરે, આમ પટેલ જેવા જ દેખાડે, પોશાક એવો પટેલ જેવા જ દેખાડે, કેડિયું પહેરે, પાઘડું બાંધે, જાડુ ધોતિયું પહેરે. અને એક દિવસ આવીને બહુ રડ્યા મને કે બાપજી, મેં આટલું પાપ નથી કર્યું, પણ મને ટીબી કેમ થયો, મને ટીબી કેમ થયો. હવે એને એક જ મનમાં વાત બેસી ગઈ છે, આ જે મને ટીબી થયો છે એ મારા પાપના કારણે થયો, અપોષણથી થયો છે. એમ નથી માનતા કે આ પૂરતું પોષણ નથી આપ્યું, એને જે પ્રોટીન વિટામિન ક્ષાર જે શરીરને જોઈએ એ નથી આપ્યા એટલે થયો છે એવું એ માનતો, પણ મેં કોઈ પાપ કર્યું હશે ત્યારે આ મને ટીબી થયો છે. આજે ઘણાને કેન્સર થાય છે, ઘણાને જુદો જુદો મંદવાડ થાય છે, લોકો નથી કહેતા કે આ કોઈ, અરે પાપનું નથી ભાઈ, આ તો તમારી શરીરની આવશ્યકતાઓ ન પૂરી થઈ હોય એટલે એ રોગ આવીને તમને થાય. તો મેં આટલું પાપ નથી કર્યું, અને પછી પાપ નથી કર્યું એની ખાતરી કરાવવા માટે એને મને પ્રમાણ આપ્યું કે મારા ખેતરમાં કારેંગડા થાય, બનાસકાંઠામાં ખેતરમાં કારેંગડા બહુ થાય ઢોરાને ખવડાવવા માટે, પણ મેં કદી કારેંગડું મોઢામાં મૂક્યું નથી. તમારા ખેતરનું નહીં? ના, મારા ખેતરનું. કે કેમ? એમ કે ખેતરમાં આ હરિજનો કામ કરવા આવે અને હાલતા ચાલતા એમનો હાથ પગ કારેંગડાને અડી ગયો હોય, અને કારેંગડામાં પાણી હોય, અને કારેંગડું અભડાયું હોય, એ અભડાયેલું કારેંગડું જો હું ખાઉં તો મને પાપ લાગે બાપજી, એટલે મેં તો કારેંગડું ખાધું નથી. માણસ સાત્વિક છે, માણસ સાત્વિક છે, પણ એની પાપ ને પુણ્યની વ્યાખ્યા કેવી છે? કાયમના માટે ટકી શકે એવી છે? કાયમના માટે ટકી શકે એવી? મેં કહું બહુ સારી વાત છે, કારેંગડું તમે નથી ખાધું કે ના? કેળું ખાધું છે? ચા, કેળા તો 11 હોય એવું તેવું હોય તો કેળા તો ખાય. મેં કહું કેળા જે ટ્રકમાં આવ્યા હોય, એ ટ્રકમાં જે મજૂરો એ ભર્યા હોય, પછી જે મજૂરો એ ઉતાર્યા હોય, એ કઈ નાતના થાય જોવા ગયા છો? કે ભાઈ એટલું બધું તો આપણે ક્યાં જોવા જઈએ? જામફળ ખાવ છો? કયું એવું ફળ છે કે જેમાં પાણીનો અંશ ન હોય? છે કોઈ? છે એવું ફળ? પણ માણસોના મગજમાં એક વાત બેસી ગઈ હોય, આનું નામ પાપ. એને એ સમયમાં એક ઘટના એવી ઘટેલી, એવી ઘટેલી, આંખમાંથી આંસુ નીકળી જાય. ભરવાડ અને ગાયો ચારે, બકરા ગાયો ચારે, પાણી નહીં, તરસ્યો થયો, મોડું લાલ નામ પ્રાણ નીકળે એવો તરસ્યો થયો. હવે શું કરવું? ચારે તરફ ચાર ચાર માઇલ ઉપર પાણી નહીં, પછી કોઈનું ખેતર, અને ખેતરમાં ઘડો પડેલો, અને ઘડામાં અડધો ઘડો પાણી, બસ તરસ્યો માણસ એટલે ઘટક 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 બધું પી ગયો, બધું પી ગયો. પછી થોડુંક ચાલ્યો હશે અને કોઈએ કહ્યું કે આ તો હરિજનનું ખેતર હતું. બસ ઘેર આવ્યો, ખાય નહીં, ઊંઘે નહીં, ઘરનાને કઈ વાત ના કરે. ઘરના કે પણ તમને થયું છે શું? તમને શું થયું છે? બસ કે બોલે નહીં, ગુમ સુમ. બીજા દિવસે ખાધું નહીં, સાંજે ખાધું નહીં, પણ તમને થયું છે શું? બસ કે હવે મારે મરી જ જવું છે, હવે મારે મરી જ જવું, પણ થયું છે શું? બહુ આગ્રહ કર્યો ત્યારે માંડ કહ્યું, હું વટલઈ ગયો છું, હું અભડાઈ ગયો છું, અને હવે મારે જીવવાનો કોઈ અર્થ રહેતો. અને ઘરના માણસોએ જયારે જાણ્યું કે હરિજનના ખેતરમાં પડેલું જે માટલું અને માટલાનું પાણી આણે પીધું છે એટલે એ વટલઈ ગયો છે, એટલે એણે ઘરના માણસોએ કહ્યું તમે ઘર બહાર રહેજો, તમે હવે ઘરમાં આવશો ઘર બહાર રહેજો. એવી એવી કરુણાજનક સ્થિતિ ઉભી થઈ ગઈ. ગામના ડાયા માણસો, કોઈ શાસ્ત્ર જાણનારા બધા ભેગા થયા. હવે આનું કરવું શું? રસ્તો કાઢ્યો કે એનો એક જ રસ્તો છે કે તમામ એની જે ભરવાડની નાત છે એ બધી નાતને બોલાવે, બધાને જમાડે, મોઢામાં ખાસડું લે અને માફી માગે અને બીજું દાન પુણ્ય કરે તો એ પાપમાંથી એનું પ્રાયશ્ચિત. ભયંકર દુકાળમાં જ્યારે ખાવાનું અનાજ નહોતું ત્યારે આ માણસે 1500 માણસોને જમાડ્યા, દેવું કરીને 1500 માણસોની એની નાતને બોલાવી, મોઢામાં ખાસડું લઈ અને માફી માગી, અને પછી બધાએ કહ્યું કે હવે તમારું પ્રાયશ્ચિત થઈ ગયું. તો હવે આ પાપની વ્યાખ્યા આવનારા જમાનામાં ચાલવાની છે ખરી? આવનારા જમાનામાં આ પાપની વ્યાખ્યા ચાલવાની છે ખરી? સમય બદલાય એટલે પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ પણ બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? એમ એટલે પેલા ધર્મરાજને લખવું પડ્યું, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મની વ્યાખ્યા હંમેશા નવી થવી જોઈએ.
તાજી થવી જોઈએ, તો જ એમાં તાજગી રહે. હજાર વર્ષ પહેલાં જે થતું હતું એનું એ જ જો તમે આજ કરાવવા માગો તો એમાં જડતા આવી જાય, એમાં બોજિલ, એમાં ભારેપણું આવી. આ બીજું ક્ષેત્ર. પછી જે ત્રીજું ક્ષેત્ર છે ને એ માન્યતાઓનું ક્ષેત્ર છે. અને માન્યતાના ક્ષેત્રમાં બધા સરખા છે. કોણ મહાન નથી? બુદ્ધ મહાન નથી, મહાવીર મહાન નથી, વ્યાસ મહાન નથી, મોહમ્મદ મહાન નથી, જીસસ મહાન નથી, બધા જ મહાન છે. અને બધા મહાન છે તો બધાની માન્યતાઓ સરખી છે. એક કહે છે ઈશ્વર છે, બીજો કહે છે ઈશ્વર નથી, એક કહે છે આત્મા છે, બીજો કહે છે આત્મા નથી, એક કહે છે પરલોક છે, બીજો કહે છે પરલોક નથી, એક કહે છે નિરાકાર છે, બીજો કહે છે નહીં સાકાર જ છે. શું કરશો? અટવાઈ જશો, ગુંચવાઈ જશો. તો હવે આમાંથી કોણ સાચું અને કોણ ખોટું કોણ નિર્ણય કરશે? તમને જ્યાં બંધ બેસતું ચોકઠું આવી ગયું, તમારી રૂચિ અને તમારા વ્યક્તિગત સંદર્ભોને અનુરૂપ જે માન્યતાઓ તમને બંધ બેસતી આવી ગઈ, એટલે તમારા માટે એનું નામ થઈ ગયું દર્શન. બસ પછી એ શાસ્ત્ર થઈ ગયું. બાકી માન્યતાઓમાં બધાની સરખી માન્યતાઓ, અને બધા જ મહાન પુરુષો છે, એકે નાનો પુરુષ નથી. નૈકો મુનિર યસ્ય મતમ ન ભિન્નમ, આ વ્યાસ લખે છે. એક પણ મુનિ એવો નથી યસ્ય મતમ ન ભિન્નમ, જેનો મત જુદો ના હોય. શું કરશો? આ માન્યતાનું ક્ષેત્ર. અને ચોથું અને છેલ્લું અને મુદ્દાનું જે ક્ષેત્ર છે એનું નામ છે પરમાર્થ, એનું નામ છે હ્યુમેનિટી, માનવતા. બસ આ જ મારે વાત કહેવાની છે. એ હ્યુમેનિટી ઉપર ભાર આપનારા બે નીકળ્યા, મુસલમાનોમાં સૂફી ફકીરો, સૂફી ફકીરો, અને હિન્દુઓમાં સંતો. આ બધા સંતો છે ને, એ સંતો, આ સંતોની આ જ વિશેષતા છે. એમણે કહ્યું કે ભગવાન પરલોક ફલાણું જે હશે એ હશે, પણ તું હમણાં કોઈનું ભલું કર, હમણાં કોઈનું, કોઈની આંતરડી ઠાર, કોઈનું હૃદય ઠાર, કોઈનું મન ઠાર, કોઈનું જીવન ઠાર, એટલે તારો યજ્ઞ પૂરો થયો, એટલે તારું જીવન સફળ થયું. અમારે પંજાબમાં એક બુલ્લે શાહ કરીને ફકીર થયા, ગુરુ નાનક દેવ થયા ને, આ ગુરુ નાનક દેવ એમની સાથે છે ને, એ હિન્દુ સંતોય રહેતા અને મુસ્લિમ ફકીરોય રહેતા. એમના બધા શબ્દો તમે સાંભળજો, એમાં ફરીદ શાહ કરીને એક ફકીર હતા, સૂફી, એમની પાસે રહેતા. અને નાનક દેવે જયારે કેટલાક ભજનો રચ્યા છે ને, એમાં ફરીદને ઉલ્લેખીને ફરીદા એમ કરીને રચેલા છે કે એ ફરીદા સાંભળ હું તને કહું. એમ એક બુલ્લે શાહ હતા, અને આ બુલ્લે શાહ જે સૂફીઓ છે ને એ એટલી ઊંચી કક્ષાએ વધેલા હોય, એટલી ઊંચી કક્ષાએ, મૂળમાં સૂફી પંથ છે ને ઉપનિષદનો છે. ઉપનિષદનો જે બ્રહ્મવાદ છે ને, ઉપનિષદમાં જે એક બ્રહ્મવાદ છે એ જ સૂફી મત છે. એણે એક એક એના એના એની કાફીમાં લખેલું છે, મારી પાસે એની કેસેટ છે, પણ લોકો પંજાબી સમજી ન શકે, અને સમજે તો તમારા રૂવા ઉભા થઈ જાય એટલી સુંદર એની એની પડકાર ભરેલી. બુલ્યા, તેરા જી ચાહે, તારી ઈચ્છા થાય, તારું મન કરે, અને કોઈ મંદિરને તોડી નાખવું હોય તો તોડી નાખજે, અને તારી ઈચ્છા થાય કોઈ મસ્જિદને તોડવી હોય તો એને તોડી નાખજે. કારણ કે તૂટેલી મસ્જિદ, તૂટેલું મંદિર ફરી નવું થઈ જશે. ઈંટો બનાવનારો ઈંટો બનાવશે, સિમેન્ટ બનાવનારો સિમેન્ટ બનાવશે, અને કડીઓ આવીને બધું જોડી આપશે, ને હતી એના કરતા સરસ બનાવી આપશે. કારણ કે ઈંટો છે, જોડનારી સિમેન્ટ છે, અને જોડનારો કડીઓ છે. પણ બુલ્યા, કોઈનું હૃદય ના તોડીશ, કોઈનું દિલ ના તોડીશ. આ જે દિલ છે ને એ જ મંદિર છે, એ જ મસ્જિદ છે, ખુદા એમાં જ રહે છે, ભગવાન એમાં જ રહે છે. કોઈનું દિલ ના તોડીશ, બસ બધો ધર્મ આવી ગયો. આનું નામ માનવતા કહેવાય, આનું નામ કહેવાય હ્યુમેનિટી, આનું નામ કહેવાય સુપર ક્લાસ, સુપર કક્ષા. બસ આટલું કર, કોઈનું હૃદય ના તોડ, હૃદયમાં ભગવાન બેઠેલો છે. હવે આપણે મંદિરને તો આંટા મારતા હોઈએ, પણ લોકો આગો કસ અહીં ક્યાં આવ્યો, આગો કસ, આગો કસ, આગો કસ, ભાઈ એનું હૃદય છે, એ માણસ છે. તમે આગો ખસ કરો છો, પણ એનું હૃદય તૂટી જશે, એનું દિલ તૂટી જશે, તમને ખબર જ નથી ભગવાન ક્યાં રહે. એટલે આ જુદો જુદો માર્ગ પડ્યો, અને જે જુદો માર્ગ પડ્યો ને એમાં હૃદયની માનસિકતાની ઉચ્ચ ભૂમિકાની પ્રધાનતા,
તમે કેટલી ધરો ચડાવો છો, કેટલી તુલસી ચડાવો છો, કેટલો દાબડો રોજ વાપરો છો, કોઈ મહત્વ નથી. લાવી લાવીને ગમે એમ કર્યા કરો ને, આમ દાબડો મૂકો, આમ ધરો મૂકો, આમ તુલસી ચડાવો, આમ બીલીપત્ર ચડાવો, ચડાવે રાખો. 1.25 લાખ બીલીપત્ર ચડાવવા છે અમારે ત્યાં, 2-3 વાર અમે કરાઈ જોયું. એ મહારાજ સૂતા હોય ને પછી અચિંતાના જાગી અને આવડા ચપટા ભરી ભરીને મૂકી દે એક સાથે, પછી પચા 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 એક સાથે. અરે એવી રીતે ના મુકાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. પોતે જાતે મૂકવા પડે. ભક્તિ કોઈની કરાવેલી કામમાં આવે એ તો જાતે કરવી પડે, જાતે. અને પોતે જાતે બેઠા બેઠા મૂકો, એક એક મૂકો ને, ભલે 125 ચડતા હોય એ ઘણા થઈ ગયા. હવે આટલો મોટો ઢગલો છે, આમ ભર્યો ચપટો માર, આમ ભર્યો ચપટો નાક ઉપર, આમ ભર્યો ચપટો નાક ઉપર, 1.5 કલાકમાં બહાર ચડી ગયા. ઓ ચડી ગયા બધા. એવા કોઈનું કલ્યાણ થાય? એમાં કશું કોઈનું કલ્યાણ ના થઈ શકે. જાતે કરો, કાં તો જાતે કરો, નહીં તો પછી ઉપાસના. એટલે આ જે ચોથો જે માર્ગ છે, એટલે ચોથો જે વિભાગ છે, એ ચોથો વિભાગ કર્મકાંડ ઉપર ભાર નથી દેતો. તુકારામના જીવનને જોજો, નરસિંહ મહેતાના જીવનને જોજો, એકનાથ કે જ્ઞાનેશ્વરના જીવનને જોજો, આ શિરડીવાળા સાંઈબાબાના જીવનને જોજો. બહુ જ નોર્મલ જીવન. શિરડીવાળા સાંઈબાબાએ જિંદગીમાં કદી ઉપવાસ નહીં કરેલો, એક દિવસનો ઉપવાસ નહીં કરેલો, એક દિવસનો ઉપવાસ નહીં કરેલો. અને વગર ઉપવાસે પણ સિદ્ધ થયા કે ના થયા? અને આપણે કેટલા ઉપવાસ કર્યા? આજ તો મારે સોમવાર છે, આજ તો મારે 11 છે, 11 છે, પણ કર્યું છે શું? એ સિંગોડાનો શીરો કર્યો છે, ભજીયા કર્યા છે, કઢી કરી છે, પૂરી કરી છે. અરે કરો, રોજ કરો ને, કોણ ના પાડે? એટલે આ ચાર વિભાગો થયા. અને આ ચાર વિભાગમાં જે ચોથો વિભાગ છે, એ ચોથા વિભાગનું સૌથી વધારેમાં વધારે મહત્વ છે, જેનું નામ કહેવાય હ્યુમેનિટી, જેનું નામ કહેવાય માનવતા. હવે માનવતાના ઉપર ભાર મૂકનારો જે વર્ગ થયો એનું નામ થયું સંત. આજ થોડી ચર્ચા કરીશ, પછી કાલથી જરા વિસ્તાર કરીશ. નેપાળ અને બિહાર બેયના વચ્ચેનો ભાગ તળેટી, એવું કહેવાય છે કે જ્યાં ગાઢ અંધકાર હોય ત્યાં સૂર્યની જરૂર હોય, અને જ્યાં ગાઢ અંધકાર ના હોય ત્યાં સૂર્યની જરૂર હોય, અને ના જરૂર હોય ને સૂર્ય ઉગે તો, વગર જરૂરે સૂર્ય ઉગે તો કોઈ એની નોંધ લે ખરો? કોઈ એની નોંધ લે? આગ લાગી હોય, ભાડ 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 આગ લાગી હોય અને પાણીનો બંબો આવીને ઉભો રહે, તો બધાની નજર બંબા ઉપર જાય કે ના જાય? અરે એના આયા પહેલા જ રોડ ઉપર નજર હોય, જુઓ ને હજુ કેમ ના આવ્યો? નજર બંબા માટે આમ રોડ ઉપર તાકી તાકીને જોતા હોય, કારણ કે આગ લાગી છે. પણ આગ ના લાગી હોય, ઉપરથી વરસાદ વરસતો હોય ને આખા ગામમાં પાણી પાણી થઈ ગયું હોય ને બંબા વાળો આવીને ઉભો રહેતો, બોલો ભાઈ કોના ઉપર છાંટું? કે જાઓ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, કારણ કે એની એની આવશ્યકતા જ નથી. જ્યારે પાપ વધી ગયું હોય, જ્યારે દોષ વધી ગયા હોય, જ્યારે અધર્મ વધી ગયો હોય, અને પાપ અને અધર્મ કોઈ દિવસ નાસ્તિકોના દ્વારા નથી વધતા હોતા, આખો ઇતિહાસ જોઈ જોજો. કોઈ એવો અવતાર નથી થયો, કોઈ એવા સંત નથી થયા જેમણે નાસ્તિકોના સામે લડવું પડ્યું હોય. નાસ્તિકોની તાકાત જ બહુ નાની હોય છે, એમનું કોઈ માનતા જ નથી હોતા. પેટલાદમાં 1-2 નાસ્તિકો રહેતા હોય પણ કોઈ એમની વાત માનશે? વાતને માનશે? ધર્મમાં જ્યારે પણ પાપ વધે છે કે અધર્મ વધે છે, એ ધર્મને અધર્મ સમજીને અને અધર્મને ધર્મ સમજીને જ વધતો હોય છે. અધર્મમ ધર્મમિતિ મન્યતે તમસા વ્રતાઃ, ભગવદ્ ગીતા. એ અર્જુન, અધર્મને જ્યારે ધર્મ માની લેવામાં આવે ત્યારે એવા ધર્મને, એટલે એવા અધર્મને કોણ દૂર કરી શકે? પ્રત્યક્ષ જે નાસ્તિક હોય એને તો આપણે જે બહુ જલ્દીથી દૂર કરી શકીએ, પણ ધર્મના નામે જે અધર્મ થતો હોય એને કેવી રીતે દૂર કરી શકાય? હું એકવાર ફરતો ફરતો આસામ ગયો, આસામથી ત્રિપુરા ગયો પ્લેનમાં, ગુવાહાટીથી પાકિસ્તાન, ત્યારે પાકિસ્તાન હતું, પૂર્વ પાકિસ્તાન. ગુવાહાટીથી પ્લેનમાં બેસી અને ત્રિપુરા ગયો, અને ત્રિપુરામાં દૂર દૂર સુધી બધા ફર્યો બધે, અને ત્યાંથી પાછો પ્લેનમાં બેસી અને પૂર્વ પાકિસ્તાન ઉપરથી ઉડી અને કલકત્તા આવ્યો, બધું રખડ્યો ફર્યો. તો ગુવાહાટી જવાની મારી ઘણા વર્ષથી ઈચ્છા હતી. આપણે ગોહત્તી કહીએ છીએ, ગોહત્તી નહીં હો, આ પેપરવાળા બહુ ખોટું લખે છે. ગોહત્તીનો અર્થ થાય ગાયનો મારનારી નગરી, ગોહત્તી, પણ એનું નામ છે ગોહાટી.
GOHATI ગો હાટી, અને એનો અર્થ થાય છે ગાયો જ્યાં વેચાતી હોય એવા હાટ વાળી નગરી. હાટ એટલે હાટી, આટડી કહીએ છીએ કે નહીં, ગોહાટી. અર્થનો અનર્થ કરતા હોય છે લોકો, ગોહત્તી નહીં ગોહાટી. તો ગોહાટી ગયો, ને પછી કામાક્ષા દેવીનું મંદિર, 51 જે શક્તિપીઠો છે એમાંની એક પીઠ છે, અને એ મંદિર ગયો ઉપર પહાડ ઉપર. મેં જોયું તો લોકો છે ને, એક બકરું બે કબૂતર, એક બકરું બે કબૂતર, લાઈન લાગેલી છે, કોઈ 25-50 માણસોની લાઈન લાગેલી છે, સ્ત્રીઓ પુરુષો એક એક બકરું લઈને ઉભા હોય, બબે હાથમાં કબૂતર હોય, પછી યુપ હોય, અને અલ મસ્ત જનોઈ પહેરેલી હોય, રાવડા મોટા મોટા ફાંગા, પેલા પુરોહિતો છે ને એ બેઠા હોય, પેલા બકરાને આમ યુપમાં નાખે, પછી આમ લાકડું ખોસે, પછી એના પગ આમ મરડે, પાછળ જોરથી ખેંચે, અને પેલો બીજો માણસ હોય એક ખેંચી રાખે, ને બીજો ભટ દઈને મારે, ને ગરદન આ બાજુ ને ધાડ આ બાજુ, અને ધાડ 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 ધડ પગ આમ 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 થયા કરે. પછી પેલા ફાંગા નામ ઊંધો કરે, જેમ આપણે રીંગણા કાપીએ ને, પેલા બે કબૂતર લે અમલી નામ કરે, એટલે આ બાજુ ને પેલું આ બાજુ પાંખો આમ 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 થયા કરે. બસ આ બધું થતું હોય ત્યારે પેલી સ્ત્રી કે જે પુરુષ આવ્યો હોય એ બધું લઈ લે, આમ હાથ જોડીને ઉભા હોય, જય બોલતા હોય, કામાક્ષી દેવી કી જય, કામાક્ષી દેવી કી જય. હું આ ઉભું ઉભું બધું આમ જોયા કરું. મેં પેલાને કહ્યું, જયારે થોડોક નવરો પડ્યો, મેં એને કહ્યું કે ક્યાં હો રહા હૈ, કુછ તો વિચાર કરો, માં હે તો માં, ઓર માં કિસી કા પ્રાણ નહીં લેતી હૈ, વો તો પ્રાણ દેતી હૈ. મને કે તુમ કુછ નહીં સમજતે હો, એ તો સાયન્ટિફિક હૈ, ધર્મ સિદ્ધ હૈ, શાસ્ત્ર સિદ્ધ હૈ, તુમ કોણ જાણતે હો. મને ચૂપ કરી દીધું. હવે એને કેવી રીતે, એ નાસ્તિક હતો, એ કોઈ નાસ્તિક તો નતો. અધર્મમ ધર્મમિતિ મન્યતે સમસાવ્રતા, અર્જુન જયારે તમો ગુણ ઘેરાઈ જાય ત્યારે અધર્મને જ ધર્મ માની લેવાય, અને અધર્મને ધર્મ માનીને જયારે જીવનમાં સ્થિર કરી દેવામાં આવે, હવે એને કોણ દૂર કરી શકે, કોઈની તાકાત નહીં કે એને દૂર કરી શકે. ત્યારે આવી સ્થિતિ જયારે થઈ જાય, ત્યારે એવી સ્થિતિને દૂર કરવા માટે કોઈ પ્રબળ શક્તિની જરૂર પડે, એક મહાન શક્તિની જરૂર પડે. તો એ બિહાર અને નેપાળ બંનેની તળેટીનો ભાગ, અને એ ભાગમાં એક સુંદર મજાનું શહેર રજવાડું, નાનું સરખું રજવાડું, અને નાના સરખા રજવાડામાં એક રાજા રાજ કરે, એનું નામ શુદ્ધોદન રાજા, રાણીનું નામ માયાદેવી, રાણીનું નામ માયાદેવી. શુદ્ધોદન રાજા અને માયાદેવી રાણી આ બેયને સંતાન હોય, ઉંમર વીતી જાય, દિવસો વીતે અને સંતાન ના થાય, એટલે દંપતીને શું થાય, મનમાં ક્લેશ થાય, મનમાં ક્લેશ થાય. જેમ તમારા ઉપર કોઈ કૂચ નાખી હોય અને આખા શરીરે ચળ આવે અને જમ્પ ના વળે, એમ એમના હૃદયમાં કોઈ કૂચ નાખી દીધી હોય, અને જ્યારે જુઓ ત્યારે અજંપો 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 રહ્યા કરતો હોય, હે ભગવાન મારા ઘરમાં જ સવાસેર માટી નહીં, અને આવડું મોટું રાજ સંભાળશે કોણ, આ બધો પથારો સંભાળશે કોણ, રાત દિવસ એમને ચિંતા રહ્યા કરે. અને એક નિયમ છે, બહુ તરસાવી તરસાવીને જે વસ્તુ મળે ને એની કિંમત થાય, અને વગર તરસાવે મળે તો એની કોઈ કિંમત થાય. 7 પહેલેથી હોય ને 8મું આવે તો, 8 હોય ને 9મું આવે તો, અને એ પછી દીકરીઓ ઉપર લેવા આવી એમ કે, અને ત્યારે તો એ કહે કે હે ભગવાન હવે બંધ કર, હવે અમારે જોઈતા તરસાવી તરસાવીને જે મળે ને એમાં સુખ થાય. જે ચર્ચા છે એ આજે કરવાની. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી જય મુક્તેશ્વર મહાદેવ કી વૈદ્યનાથ મહાદેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર તારીખ 30/4/1986 ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલી
સંત ચરિત્ર ઉપર પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ બુદ્ધ ચરિત્ર ચરિત્રોના માધ્યમથી ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સંત ચરિત્રોના પ્રસંગમાં જે ચરિત્રની વાત કરવાની છે તેની પૂર્વભૂમિકાના સ્વરૂપમાં ગઈકાલે થોડી વાત કરવામાં આવી. યાદ રાખજો, ત્રણ પ્રકારના વારસદારો હોય છે. એક સુપાત્ર વારસદાર, એક કુપાત્ર વારસદાર અને ત્રીજો અવારસદાર. આ ત્રણ વારસદારો હોય છે. પહેલો જે વારસદાર છે એનું નામ સુપાત્ર વારસદાર. તમને પુત્ર મળ્યો હોય કે શિષ્ય મળ્યો હોય, તમારી પેઢી હોય કે ફેક્ટરી હોય, તમારી નાની મોટી દુકાન હોય કે સંસ્થાન હોય, પણ તમારા મગજ ઉપર એક ભાર રહે, હું નહીં હોઉં ત્યારે આનું શું થશે, હું નહીં હોઉં ત્યારે આ બધાનું શું થશે. અને એટલે આ એક ઈશ્વરીય પ્રક્રિયા છે. ગઈકાલે મારે ત્યાં બહુ મોટા મોટા સારા સારા સાહિત્યકારો આવ્યા હતા. કથા શરૂ થઈ એ ટાઈમે જ પછી બધા વિદાય થયા અમદાવાદથી. એમાં એક બહુ મોટા સાહિત્યકાર જેમના ઘણા લેખો પેપરોમાં આવે છે, એમના વિશે એમ કહેવામાં આવ્યું કે જે કૃષ્ણમૂર્તિના એક ખાસ અનુયાયી છે. જે કૃષ્ણમૂર્તિ હમણાં જ ગુજરી ગયા, નામ સાંભળ્યું હશે, મેં ઘણી વાર સાંભળેલું. પછી થોડી ચર્ચા થઈ અને મેં એમને પ્રશ્ન પૂછ્યો, હું જે કૃષ્ણમૂર્તિ વિશે કંઈ સમજી શકતો નથી, તમે જો મને સમજાવો તો તમારો ઉપકાર થશે. એમણે મને કહ્યું, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે, બસ તમે તમારું જે છેલ્લું રૂપ છે એનું નામ મન છે, તમારું જે મસ્તિષ્ક મન છે ને એ છેલ્લું, એનાથી ઉપર કોઈ ચીજ નથી.
આત્માએ નથી, પરમાત્માએ નથી, પરલોકે નથી, કશું જ નથી. છેલ્લું તત્વ એ મન છે. જાગૃતિપૂર્વક, સભાનતાપૂર્વક તમે તમારા મનને જોયા કરો, તમારા ભૂતકાળને જોયા કરો. બસ આનું નામ જ સાધના છે. ઘણી ચર્ચા થઈ પણ તમને બધી નહીં કહું, માત્ર આટલી જ વાત કહીશ. મેં કહું એવું જોયા કરવાનો અર્થ શું, શા માટે જોયા કરવું? જો મન જ છેલ્લું રૂપ હોય અને મન ઉપર જો કંઈ જ તત્વ ન હોય તો એવું જોયા કરવાની જરૂર શું? ગાયો જોતી નથી, ભેંસો પોતાના મનને જોતી નથી, પશુઓ જોતા નથી, પ્રાણીઓ જોતા નથી, તો આપણે જ શા માટે જોવું જોઈએ? અને જોનારા કરતા ન જોનારા વધારે સુખી હોય છે, હોય છે કે નથી હોતા? જોનારા કરતા ન જોનારા, એ પંચાત મટી, એ ઉપાધિ મટી, પછી હું જોયા કરવાનો અર્થ શું? બહુ ચર્ચા થઈ. મેં કહ્યું જુઓ હું ઈશ્વરવાદી છું, મેં ઈશ્વરને જોયો નથી પણ એની કૃપાને મેં હજારો વાર જોઈ છે અને મારા માટે એ પ્રૂફ છે. મારે કોઈના કોઈની ભલામણની જરૂર નથી, કોઈના પ્રમાણની જરૂર નથી. જો તમને તમારા મન વિશે પૂર્ણ વિશ્વાસ હોય તો મને પણ મારા મન વિશે પૂર્ણ વિશ્વાસ છે. એટલે એક વાત મેં એમના આગળ કહી, આ ડિઝાઇન તમે જોઈ, આખી દુનિયાનો, તમારા શરીરનો, બધા સારા કંઈ સામાન્ય માણસો તો હતા નહીં, બધા ઊંચી કક્ષાના માણસો હતા. તમારા શરીરના એકે એક સેલની પાછળ એક ડિઝાઇન, એક વ્યવસ્થા છે. કોઈ પણ સેલ, કોઈ પણ આકાર, કોઈ પણ રચના ડિઝાઇન કે પ્લાન વિનાનો નથી. એટલે સુધી કે તમારો વારસદાર ચાલુ રહે, તમારી વંશ પરંપરા ચાલુ રહે, તમારી જ નહીં ચકલીની, પતંગિયાની, કીડાની, ગાયોની, ભેંસોની. એના માટે પરમેશ્વરે આવેગ મૂક્યો છે. એ જે આવેગ છે એ પણ રચનારની ડિઝાઇન છે, એ કોઈ મારી મૂકેલી તમારી મૂકેલી નથી. પેલો જે રચનાર છે ને, એણે જોયું કે આ સંસાર તો આગળ ચાલશે જ નહીં, અને સંસારને જો આગળ ચાલવો હોય તો કોઈની દયા ઉપર નહીં ચાલે, કોઈના ઉપદેશથી ચાલશે. એણે એક એવો પ્રબળ આવેગ મૂકી દીધો.